હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે આપણે તેલ વગરનો ખૂબ સરસ નાસ્તો બનાવીશું જે શિયાળામાં ગરમ ગરમ ખાવાની મજા પડી જશે અને આ નાસ્તો ખાવાથી તમારું વેઇટ લોસ થશે તમારા શરીરની અને કમરની ચરબી ઓછી થશે અને સાથે જ આ નાસ્તો તમારા શરીરમાં હિમોગ્લોબિન અને કેલ્શિયમ વધારશે જેથી હાડકા મજબૂત કરી આંખોનું તેજ પણ વધારે છે અને આ તેલ વગરનો ટેસ્ટી નાસ્તો ખાવાથી તમને ખબર પણ નહીં પડે કે તમારું વેઇટ લોસ ધીરે ધીરે થઈ રહ્યું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે મિક્સી જારમાં એક કપ ભરીને પૌવા નાખીશું અને આપણા જાડા પૌવા છે તમે પાતળા પૌવા પણ લઈ શકો છો અને સાથે જ આપણે પંદરથી વીસ દાણા મેથીના નાખીશું તો મેથીના દાણા તમારી ભૂખને ઓછી કરે છે અને ઓબિસિટીને કંટ્રોલ કરે છે અને મેથીના દાણાથી આપણો નાસ્તો સોફ્ટ અને સ્પોન્જી બનશે તો હવે આને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું તો એકદમ બારીક જ મેં આને ક્રશ કરી લીધું છે અને સાથે જ મેથીના દાણા પણ આપણા સારી રીતે ક્રશ થઈ ગયા છે હવે આમાં આપણે એક કપ સોજી નાખીશું તો આ મોટા દાણાની સોજી છે આની જગ્યાએ તમે ઝીણા દાણાનો રવો પણ નાખી શકો છો અને હવે આમાં આપણે નાખીશું એક કપ કણકી કોરમાનો લોટ જેમાંથી આપણે હાંડવા અને ઢોકળા બનાવીએ છીએ અને આ કણકી કોરમાનો લોટ બહુ જ પૌષ્ટિક હોય છે કણકી કોરમાનો લોટ પરંપરાગત રીતે ઘરે કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી પણ તમને મારી ચેનલ પર મળી જશે તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો હવે આમાં આપણે એક કપ ભરીને છાશ નાખીશું અને એક કપ ભરીને પાણી નાખીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું જો તમારી પાસે મેઝરિંગ કપ ના હોય તો તમે ઘરની કોઈ પણ વાટકીનો માપ સેટ કરી શકો છો તો છે ને આ સહેલો માપ એક કપ પૌવા એક કપ સોજી અને એક કપ કણકી કોરમાનો લોટ હજુ આમાં મને પાણીની જરૂર લાગી રહી છે તો એક કપ ભરીને વધુ પાણી નાખીશ અને સારી રીતે આને મિક્સ કરી લઈશું તો જો આ રીતેનું આપણું બેટર થઈ ગયું છે તો આ રીતેનું થીક આપણું બેટર હોવું જોઈએ તો હવે આને આપણે ઢાંકી દઈશું અને અત્યારે શિયાળો છે એટલા માટે આ બાઉલને આપણે તડકામાં ત્રણથી ચાર કલાક માટે મૂકી રાખીશું જેથી સરસ રીતે આથો આવી જાય અને જો ગરમી હોય તો તમે ઘરમાં જઈને ચારથી પાંચ કલાક માટે મૂકી શકો છો તો ચાલો હવે ચારથી પાંચ કલાક બાદ જોઈ લઈશું તો સરસ રીતે આમાં આથો આવી ગયો છે અને આપણી કણક પણ સરસ રીતે પલળી ગઈ છે અને જો તમારે આથો ના લાવવો હોય તો તમે આને અડધો કલાક માટે પણ રાખી શકો છો તો જો આ રીતે આપણી થીક કન્સિસ્ટન્સી હોવી જોઈએ જેથી આપણો નાસ્તો સરસ બનશે તો ચાલો નાસ્તાને હેલ્ધી બનાવવા માટે આગળની સામગ્રી નાખીશું તો બારથી પંદર લસણની કડીઓ અને પાંચથી છ તીખા લીલા મરચાંને મેં આ રીતે બારીક સમારી લીધા છે એક કેપ્સિકમ અને એક ગાજરને પણ આ રીતે મેં સમારી લીધું છે અને પાલકની ભાજીને પણ સારી રીતે ધોઈને આ રીતે મેં સમારી લીધી છે તો આ બધા શાકભાજી આપણે બેટરમાં નાખી દઈશું જો તમારી પાસે લાલ ગાજર હોય તો એ પણ નાખી શકો છો વટાણા પણ નાખી શકો છો શાકભાજી નાખવાથી આપણો નાસ્તો ટેસ્ટી અને હેલ્ધી બનશે હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સારી રીતે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું હવે આપણો નાસ્તો સરસ સોફ્ટ બને એટલા માટે એક ઈનોનું પેકેટ નાખીશું ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું જ પાણી નાખીશું અને સારી રીતે ફટાફટથી મિક્સ કરી લઈશું તો સરસ આપણું બેટર અહીંયા તૈયાર થઈ ગયું છે તો હવે મેં એક કઢાઈમાં આ રીતે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું હવે આની ઉપર આપણે કાણાવાળી જરી મૂકીશું અને એક ચમચો ભરીને આ રીતે એની ઉપર બેટર મૂકી દઈશું તો બેટર આપણું થીક હોવાના કારણે બહુ પ્રસરશે નહીં અને આ રીતે ઇડલી જેવું જ થઈ જશે તો અત્યારે જ આપણો નાસ્તો દેખાવમાં સરસ હેલ્ધી લાગી રહ્યો છે તો હવે આને ઢાંકીને આપણે દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને જો તમારે એ રીતે ના કરવું હોય તો તમે આ રીતે એક ઊંડી થાળીમાં પણ સ્ટીમ કરી શકો છો તો થાળીમાં એક જ ટીપા જેટલું તેલ નાખીને સારી રીતે ફેલાવી દેવાનું છે અને એમાં આ રીતે આપણે બેટર નાખી દઈશું અને સારી રીતે એને સરખું કરી લઈશું અને આ થાળીને પણ આપણે સ્ટીમ કરી લઈશું તો કઢાઈમાં આ રીતે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને આ રીતે કાંઠું મૂકી દીધું છે અને એની ઉપર આપણે આ રીતે થાળી મૂકી દઈશું હવે આને પણ આપણે ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો ચાલો જે પહેલાં આપણે સ્ટીમ કરવા મૂક્યું હતું એ જોઈ લઈશું સરસ સ્ટીમ આપણો નાસ્તો થઈ ગયો છે આપણે ચપ્પુથી ચેક કરી લઈશું કે અંદરથી પણ એ સારી રીતે સ્ટીમ થયો છે કે નહીં તો સરસ રીતે આપણો નાસ્તો અહીંયા તૈયાર થઈ ગયો છે તો આને આપણે કાઢી લઈશું અને બે મિનિટ જેટલું ઠંડુ થાય ત્યારબાદ તબેથાની મદદથી આ રીતે એને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે આપણો નાસ્તો નીકળી ગયો છે અને દેખાવમાં તો આ બહુ જ સરસ લાગી રહ્યો છે તો શાકભાજીઓથી ભરપૂર આ નાસ્તો ખાવાથી તમારું વેઇટ લોસ તો થશે જ અને આમાં જે પણ આપણે સામગ્રી નાખી છે તેનાથી તમારું કેલ્શિયમ અને હિમોગ્લોબિન વધશે અને સાથે જ તમારા હાડકાં મજબૂત થશે અને આંખોનું તેજ પણ વધશે તો બસ આ જ રીતે આપણે બીજો નાસ્તો પણ તૈયાર કરી લઈશું હવે જે થાળી મૂકી હતી એને પણ ચેક કરી લઈશું તો સરસ રીતે આ પણ સ્ટીમ થઈ ગઈ છે તો આને પણ આપણે કાઢી લઈશું તો સરસ મજાનો આપણો નાસ્તો અહીંયા તૈયાર થઈ ગયો છે અને આને આ રીતે આપણે સ્ક્વેર પીસમાં કાપી લઈશું તો ચાલો ગરમ ગરમ નાસ્તાને આપણે સર્વ કરી લઈએ તો શિયાળામાં પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તો ખાવાથી તમને ખરેખર મજા આવશે અને સાથે સાથે તમારું વેઇટ લોસ પણ થશે અને આ એક ફૂલ મીલ જ નાસ્તો છે જેથી તમને કંઈક પેટ ભરીને ખાધાનો સંતોષ પણ થશે તો ગ્રીન ચટણીની સાથે આ નાસ્તો બહુ સરસ લાગે છે તો તમે એકવાર જરૂરથી જરૂરથી બનાવજો તમને ચોક્કસથી ભાવશે તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય સારી લાગી હોય અને યુઝફુલ લાગી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ અવનવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો